છે ફોર, ધોરણ છે પાંચ ગુજરાતી મીડિયમ, આપણો વિષય છે ગુજરાતી. તો આપણે ગુજરાતીમાં ચેપ્ટર નંબર થ્રી જે મહેનતનો રોટલો જે પાઠ છે તે આપણે જોઈ રહ્યા હતા. કાલે આપણે હિન્દીમાં વ્યાકરણના થોડા ટોપિક કરેલા હતા, હવે જે આજે થોડા ટોપિક બાકી છે તે આપણે આજે આ વિડીયોમાં જોવાના છે. તો મિત્રો, આપણે ટેક્સ્ટબુકમાં પેજ નંબર છે 15 તેમાં એક કોષ્ટક આપેલો છે. તો એ કોષ્ટકમાં શું છે, તેમાં રૂઢિપ્રયોગ આપણે શોધવાના છે. તો જે તે રૂઢિપ્રયોગના અર્થ સામે તેનો આપણે રૂઢિપ્રયોગ લખવાનો છે. જે આપણે ટેક્સ્ટબુકમાં પાછળ આપેલા છે આમાં રૂઢિપ્રયોગના અર્થ આપેલા છે, તો તેનો આપણે રૂઢિપ્રયોગ લખવાનો છે. એટલે જવાબ આપી દીધો છે, પણ આપણે શું કરવાનું છે, પેલા બોક્સમાંથી એનો સવાલ શોધવાનો છે, એટલે કે રૂઢિપ્રયોગ શોધવાનો છે. તો અહીં બોર્ડ પર મેં દર્શાવ્યું છે કે જે તે રૂઢિપ્રયોગના અર્થ સામે તે રૂઢિપ્રયોગ લખો. તો આપણને પહેલો રૂઢિપ્રયોગ આપેલો છે, પણ આપણને શું આપેલો છે, અહીંયા અર્થ આપી દીધો છે. આપણે શું શોધવાનું છે, રૂઢિપ્રયોગ. તે શેમાંથી શોધવાનું, તો આપણે બોક્સમાંથી શોધવાનું છે. જેમ કે રૂઢિપ્રયોગ અર્થ શું આપેલો છે, કે ઝડપથી ચાલવું. ઝડપથી ચાલવું એ અર્થ છે, તો એનો રૂઢિપ્રયોગ શું બનશે, તો બનશે પગ ઉપાડવો. જે આપણે શેમાંથી શોધવાનું છે, બોક્સમાંથી. રૂઢિપ્રયોગનો અર્થ આપી દીધો છે કે ઝડપથી ચાલવું, અને આપણે શોધવાનું છે રૂઢિપ્રયોગ. તો ઝડપથી ચાલવાનો રૂઢિપ્રયોગ શું થશે, પગ ઉપાડવો. એ જ રીતે આપણે ટેક્સ્ટબુકમાં બીજા નંબરનું આપ્યું છે દુઃખી થવું. બીજા નંબરનું શું આપ્યું છે રૂઢિપ્રયોગનો અર્થ, દુઃખી થવું. તો દુઃખી થવાનો રૂઢિપ્રયોગ શું થશે, તો જીવ બળવો. શું થશે રૂઢિપ્રયોગ, દુઃખી થવાનો રૂઢિપ્રયોગ બનશે જીવ બળવો. એ જ રીતે આપણે ટેક્સ્ટબુકમાં ત્રીજા નંબરનું આપેલું છે કે બેદળ કાળીથી બાજુમાં મૂકવું. શું આપેલું છે, બેદળ કાળીથી બાજુમાં મૂકવું. તો આપણે આનો રૂઢિપ્રયોગ કરવાનો છે. તો આનો રૂઢિપ્રયોગ શું થશે, તો થશે ખૂણામાં નાખવું. શું થશે એનો રૂઢિપ્રયોગ, ખૂણામાં નાખવું. ખૂણામાં નાખવું, તો રૂઢિપ્રયોગનો અર્થ શું થાય, બેદળ કાળીથી બાજુમાં મૂકવું. હવે ચોથા નંબરનો આવે છે કે જાત મહેનતથી. જાત મહેનતથી અર્થ આપેલો છે, તો એનો આપણે રૂઢિપ્રયોગ બનાવવાનો છે. તો શું થશે, જાત મહેનતથી, તો બાવડાના બળથી. શું થશે એનો રૂઢિપ્રયોગ, બાવડાના બળથી. તો બાવડાના બળથી રૂઢિપ્રયોગનો અર્થ થશે જાત મહેનતથી. પછી લાસ્ટ આપણું ફિફ્થ નંબરનું આવે છે કે શ્રમ કર્યા વિના નિરાંતે ઉપભોગ કરવો. શ્રમ કર્યા વિના નિરાંતે ઉપભોગ કરવો, તો એનો રૂઢિપ્રયોગ શું થશે, તો થશે બેઠા બેઠા ખાવ. બેઠા બેઠા ખાવું એટલે કે શ્રમ કર્યા વિના, એટલે કોઈ પણ જાતની મહેનત કર્યા વિના આરામથી ખાવું. તો આનો અર્થ શું થશે, બેઠા બેઠા ખાવાનો, શ્રમ કર્યા વિના નિરાંતે ઉપભોગ કરવો. તો મિત્રો, આપણી ટેક્સ્ટબુકમાં આપણે રૂઢિપ્રયોગો બોક્સમાં લખવાના રહેશે. હવે મિત્રો, આ રૂઢિપ્રયોગના આપણે રૂઢિપ્રયોગ અને એના અર્થ લખેલા છે. હવે આમાં શું છે આપણે બીજા નંબરનો ટોપિક, કે રૂઢિપ્રયોગના અર્થ આપી વાક્ય પ્રયોગ કરો. જે આપણે ટેક્સ્ટબુકમાં આપેલું નથી, પરંતુ મિત્રો આપણે વધારાનું કરવાનું છે, કે આપણે અર્થ અને રૂઢિપ્રયોગ એ આપેલા છે. હવે આપણે એ રૂઢિપ્રયોગમાંથી આપણે તેનો વાક્ય પ્રયોગ પણ કરવાનો આવે છે. જે આપણે જોઈએ કે જેમ કે પગ ઉપાડવો, આપણે આગળ જોઈ ગયા, પગ ઉપાડવાનો અર્થ શું થાય, ઝડપથી ચાલવું. પગ ઉપાડવો એટલે ઝડપથી ચાલવું. તો હવે એનો આપણે વાક્ય પ્રયોગ કરવાનો છે. તો વાક્ય પ્રયોગ શું થશે, તો સાધુ મહારાજે પગ ઉપાડ્યો. વાક્ય પ્રયોગ શું થશે, સાધુ મહારાજે પગ ઉપાડ્યો, એટલે કે સાધુ મહારાજ ઝડપથી ચાલવા લાગ્યા. પછી બીજું છે બાવડાના બળથી, જે આપણે આગળ આમાં જોઈ ગયા. બાવડાના બળથી એટલે કે જાત મહેનતથી, એટલે કે પોતાના મહેનતથી. તો એનો વાક્ય પ્રયોગ શું થશે, તો મોચીએ બાવડાના બળથી નવા ઓજારો વસાવ્યા. વાક્ય પ્રયોગ શું થશે, મોચીએ
બાવળાના બળથી એટલે કે પોતાની મહેનતથી નવા ઓજારો વસાવ્યા. હવે આપણને ત્રીજા નંબરનું આપેલું છે જીવ બળવો. જીવ બળવોનો રૂઢિપ્રજ્ઞાન શું હશે? દુઃખી થવો. તો મિત્રો આમાં મેં વાક્ય પ્રયોગ કર્યા નથી. મેં શા માટે નથી કર્યા? કારણ કે તમારે આ ફર્સ્ટ અને સેકન્ડને જોઈને બીજા વાક્ય પ્રયોગ તમારે જાતે કરવાના છે, જેથી એક્ઝામ સમયમાં તમે જાતે વાક્ય પ્રયોગ કરી શકો. તો મિત્રો ત્રીજું, ચોથું, પાંચ અને છ જે તમારે વાંચન કરીને એનો વાક્ય પ્રયોગ જાતે કરવાનો રહેશે. જેમ કે એકવાર આપણે વાંચી લઈએ, બેઠા બેઠા ખાવ, તેનો અર્થ શું થશે? શ્રમ કર્યા વિના ખાવ કે કામ કર્યા વિના ખાવ. પછી પાંચ નંબરનું છે ખૂણામાં નાખવું. ખૂણામાં નાખવું એટલે કે બેદરકારીથી બાજુમાં નાખવું, એટલે કે કાળજી વગર બેદરકારીથી બાજુમાં નાખી દેવું. પછી સિક્સ નંબરનું છે પેટનો ખાડો પૂરવો. પેટનો ખાડો પૂરવાનો અર્થ શું થશે? જીવન નિર્વાહ કરવું. તો આ બાકીના રૂઢિપ્રયોગના વાક્ય પ્રયોગ તમારે જાતે કરવાનું રહેશે. પછીનો આપણો ટોપિક આવે છે કે નીચેના શબ્દોને શબ્દકોષની કક્કાવાળી ક્રમમાં ગોઠવવાનું છે. તો મિત્રો આ બહુ નવો ટોપિક આવે છે. જેમ કે જોઈએ આપણને શબ્દાર્થ આપી દીધા છે બધા, તો આપણે એને કક્કાવાળી ક્રમમાં ગોઠવવાનું છે. તો આપણે શું કરવાનું છે? પહેલે સ્વર અથી લઈને તે વ્યંજન જ્યાં ન પૂરા થાય ત્યાં સુધી આપણે વન બાય વન બોલતું જવાનું છે કે અ પછી આવે આ, આ પછી આવે ઈ, ઈ પછી આવે દીર્ઘઈ. એ રીતે આપણે વ્યંજનમાં પણ ક પછી આવે ખ, ખ પછી આવે ગ, ગ પછી આવે ઘ, એ રીતે આપણે સ્ટેપ બાય સ્ટેપ બોલતું જવાનું. અને જે અક્ષરવાળો શબ્દ આવે તે આપણે કક્કાવાળી ક્રમમાં લખતું જવાનું. તો આપણે આમાં સ્વરવાળો આપણને શબ્દ કોઈ દેખાય છે તો યસ, તો આપણે આ ઓજાર, તો ઓજાર તરીકે આપણે એની પહેલાં લખી શકીએ. કેમ? કારણ કે સ્વરથી આપણે ચાલુ કરવાનું છે. પછી જોવાનું કે બીજો કોઈ સ્વરવાળો શબ્દ તમને દેખાય છે, તો આમાં બીજો કોઈ સ્વરવાળો શબ્દ નથી. તો આપણે શું કરીએ? કક્કાવાળી ક્રમમાં જવું, એટલે કથી નાના વ્યંજન બોલવાનું છે. તો એમાં સૌ પ્રથમ શું આવશે? તો આપણે જોઈએ એમાં સૌ પ્રથમ આવશે મહારાજ. શું આવશે? મહારાજ. મહારાજ પછી હવે મો વાળો કોઈ બીજો શબ્દ છે તો છે મોચી. મોચી. હવે મ પછી આવે આપણે બીજા કોઈ વ્યંજન વાળો જોવાનું, તો મ પછી નો વ્યંજન વાળો કયો છે? તો પગરખા. પગરખા. હવે પ સિવાય બીજો કોઈ શબ્દ છે તો આવશે પૈસા. પૈસા. પછી આપણને પ સિવાયનો એટલે કે પ પછીનો કયા અક્ષરવાળો શબ્દ રહ્યો છે? તો આવશે સર. તો આપણે આ રીતે આપણે સ્વર અને વ્યંજનને કક્કાવાળી ક્રમમાં આપણે બોલતા જઈને ગોઠવવાનું છે. જેમ કે પહેલું આવશે ઓજાર, પછી આવશે મહારાજ, મોચી, પગરખા, પૈસા અને સર. તો મિત્રો મેં એક કક્કાવાળી ક્રમમાં ગોઠવેલું છે. હવે બીજા નંબરનું છે એ તમારે જાતે કરવાનું છે, એટલે કે તમે પણ આઈડિયા આવી શકે કઈ રીતના આપણે કક્કાવાળી ક્રમમાં ગોઠવવાનું છે. પછી આપણો લાસ્ટ ટોપિક રહ્યો છે મહેનતનો રોટલો. પાંચમાંથી આપણે જોડા અક્ષરવાળા શબ્દો શોધવાના અને લખવાના છે. જોડા અક્ષરવાળા શબ્દો એટલે કે બે અક્ષરોનું જોડાણ હોય તેવા. તો જેમ કે મેં ઉદાહરણ તરીકે લખ્યા છે તો લાગ્યા, કહ્યું, આવ્યા, તેમાં જો મિત્રો જોડા અક્ષરવાળા શબ્દો દેખાય છે, બે અક્ષરોનું જોડાણ. જેમ કે આમાં ગ અને ય જોડેલો છે, બીજામાં ખ અને ય જોડેલો છે. તો આવા જ તમારે પેલા પાંચમાંથી શોધીને બીજા જોડાક્ષરવાળા શબ્દો લખવાના છે. તો મિત્રો અહીં આપણા વ્યાકરણનો ટોપિક સાથે આ ચેપ્ટર પૂર્ણ થાય છે. તો મિત્રો આજનું આ તમારે હોમવર્ક કરવાનું રહેશે. જે